હેલો એવરીવન, હું આશા રાખું છું કે આ કોરોના પેન્ડેમિકમાં તમે અને તમારા ફેમિલી મેમ્બર્સ બધા સ્વસ્થ હશો. મારું નામ કવિતા હિંમતકુમાર ભાદરકા છે અને હું વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેલ્ફ ફાઇનાન્સ સેક્શનમાં FYBSc સેમિસ્ટર 2માં અભ્યાસ કરું છું. તમે શું જાણો જ છો કે વીએસ પટેલ કોલેજના સંચાલકોએ સેલ્ફ ફાઇનાન્સના વિદ્યાર્થીઓ માટે પાછળના ભાગે કાવેરી નદીના કિનારે એક નવી બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે, જેના વિશે હું આજે તમારી સમક્ષ મારા મંતવ્ય રજૂ કરવા જઈ રહી છું. અહીં એડમિશન લેવા પહેલા શરૂઆતમાં મને થયું હતું કે આ સેલ્ફ ફાઇનાન્સ સેક્શનના સ્ટાફ કેવો હશે, ફેસિલિટી કેવી હશે, શિક્ષણ કેવું હશે, મને ફાવશે કે નહીં. પરંતુ આ એક સેમિસ્ટર પૂર્ણ થતાં મને ખબર પડી ગઈ છે કે અહીંયાનો સ્ટાફ મેમ્બર ખૂબ જ ઉમદા સ્વભાવના છે. આ કોલેજના શિક્ષકો પણ વેલ ગ્રેજ્યુએટ અને ઉચ્ચ ખ્યાતિ ધરાવે છે. તેઓ ખૂબ જ ફ્રેન્ડલી અને પ્રેમાળ સ્વભાવના છે. તેઓ અમને ખૂબ જ સરળ રીતે અને અમને સમજ પડે તે રીતે સમજાવે છે. જો અમારી કોઈ ભૂલ થતી હોય તો તેઓ નિસંકોચ રીતે અમને જણાવે છે અને તેને દૂર કરવામાં અમારી મદદ કરે છે. અત્યારે કોરોના વાયરસને કારણે ઓનલાઈન શિક્ષણ ચાલતું હોવાથી તેઓ અમારા લેક્ચર ગૂગલ મીટ અથવા તો ઝૂમ પર લે છે. આ ઉપરાંત તેઓ વોટ્સઅપ પર કોલેજના સ્ટુડન્ટ્સ માટે એક પર્સનલ ગ્રુપ પણ બનાવ્યું છે, જેમાં તેઓ PPT અને PDFના માધ્યમથી પણ અમને શિક્ષણ આપે છે, જેના કારણે અમને અભ્યાસમાં ખૂબ જ સરળતા રહે છે. હવે વાત કરું કોલેજના કેમ્પસની તો વીએસ પટેલ કોલેજનું કેમ્પસ ખૂબ જ સુંદર, મોટું અને નયનરમ્ય છે. કેમ્પસમાં ઘણા બધા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે, જેથી વાતાવરણ શુદ્ધ રહે અને પ્રાકૃતિક બની રહે તથા કોલેજના વિદ્યાર્થીઓને શુદ્ધ હવા મળી રહે. અમારા કોલેજની લાઇબ્રેરી પણ વેલ ઓર્ગેનાઇઝડ અને સ્વચ્છ હોય છે, જેથી અમને દરેક સબ્જેક્ટના પુસ્તકો મળી રહે છે. આ ઉપરાંત અમારા દરેક સબ્જેક્ટની અલગ અલગ લેબ હોય છે, જ્યાં અમને બધા પ્રેક્ટિકલ કરવા માટે એક્યુરેટ સાધનો મળી રહે છે. અમારી આ દરેક લેબના ઇન્ચાર્જ પણ એક્ટિવ અને મદદનીશ છે. એક્ટિવિટીઝની વાત કરું તો અમારી કોલેજમાં ઘણી બધી એક્ટિવિટીઝ, ફંક્શન અને સેમિનારો યોજવામાં આવે છે, જેના ફોટોસ. હેલો એવરીવન, મારું નામ શિવાની અનિલભાઈ પટેલ છે. હું વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ દિલ્હી મોરાના સેલ્ફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં FYBSc સેમિસ્ટર 2માં અભ્યાસ કરું છું. અમારી કોલેજ શિક્ષણ ક્ષેત્રે અને શિક્ષણની અનેક પ્રવૃત્તિઓમાં તો આગળ છે જ, પરંતુ સાથે સાથે એ શિક્ષણની એવી બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ આગળ છે. આમ મારી કોલેજ ભણતરથી લઈને અનેક બાહ્ય પ્રવૃત્તિઓમાં ખૂબ જ આગળ છે અને ખૂબ જ સુંદર છે. આમ મને પુસ્તક મારી કોલેજમાંથી પુસ્તકનું જ્ઞાન તો પૂરતું મળ્યું છે જ, પરંતુ સાથે સાથે જીવનમાં જરૂરી એવું પણ જ્ઞાન ખૂબ જ મળે છે. કોલેજના એવા સેમિનારો દ્વારા અને અનેક પ્રવૃત્તિઓ દ્વારા અમને ખૂબ જ જ્ઞાન મળે છે. આમ મારી કોલેજમાંથી અમને ખૂબ જ સુંદર એવું જ્ઞાન મળે છે. આમ મારી કોલેજમાં પ્રોફેસરો, આચાર્ય અને તમામ પ્રોફેસરો દ્વારા અમને ક્યાંથી પૂરતું જ્ઞાન મળે એ અંગેના અનેક કાર્યક્રમો ચાલી રહ્યા હોય છે. આમ મારી કોલેજના આચાર્ય શ્રી અને તમામ વહલા પ્રોફેસરો દ્વારા ઓનલાઈન શિક્ષણમાં પણ અમારને કેવી રીતે જ્ઞાન સારી રીતે આપી શકાય એ અંગેના અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, અને ઓનલાઈન શિક્ષણની સાથે ઓનલાઈન પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવેલું છે. આમ અમને ઓનલાઈન શિક્ષણમાં પણ કેવી રીતે અને ક્યાંથી કેવું જ્ઞાન પ્રાપ્ત થાય એ માટેના અનેક કાર્યક્રમો આપી રહ્યા હોય છે, અને ઓનલાઈનમાં અનેક એવી પ્રવૃત્તિઓમાં કોમ્પિટિશનમાં ભાગ લઈને અમને ખૂબ જ આનંદ મળે છે અમારી કોલેજમાં. નમસ્તે, મારું નામ તંદેલ હેનિકા છે. હું બિલિમોરા વીએસ પટેલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં FYBSc અભ્યાસ કરું છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પણ અમારી કોલેજ દ્વારા સારી રીતે સમજ પડે તે રીતે ઓનલાઈન ક્લાસ યોજવામાં આવેલ છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓના મનોરંજન માટે ઘણી બધી ઓનલાઈન ગેમ્સ, ઘણા બધા ઓનલાઈન કોમ્પિટિશનો પણ યોજવામાં આવે છે, જેવી કે માનવતાના મૂલ્ય સમજાવવા તેમજ કુકિંગ કોમ્પિટિશન જેવી ઘણી બધી ઓનલાઈન કોમ્પિટિશનો પણ યોજવામાં આવે છે, જેમાં અમે દરેક પાર્ટિસિપેન્ટ કરીએ છીએ. તે ઉપરાંત ઘણા બધા ઓનલાઈન વેબિનારો પણ યોજવામાં આવે છે, જેમાં ઘણા અનુભવી પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે સલાહ સૂચનો આપે છે. તે ઉપરાંત અમારી કોલેજના કોઈ પણ પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓના હિત માટે પાછા ફરતા નથી, તેઓ ખૂબ અનુભવી છે. લેક્ચર ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય,